તો હવે મેં માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે વરસાદી સિસ્ટમ જે છે બે સક્રિય થઈ છે ત્યાં ક્યાં કેવી રીતે આવી રહી છે તો અત્યારે હાલ વાત કરી સિસ્ટમની આવી રહી છે ઉપરા ઉપર આ બે સિસ્ટમો એટલે કે અઢારથી એકવીસ જુલાઈ સુધી વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે વ્યક્ત કરવામાં આવી ગયો છે આ રાઉન્ડની અસરો છે તે થવાની છે અને સાથે વીસમી એ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થવાનું છે કે બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન સક્રિય થશે તેના કારણે આ સિસ્ટમો આવી રહી છે સાથે વાત કરીએ તો એકવીસમી જુલાઈ જે છે ત્યારથી લઈને વરસાદની આગાહી વધુ વ્યક્ત કરાઈ છે ત્રેવીસથી છવ્વીસમી સુધી પરિવાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે એટલે કે અઢારથી જે એકવીસ જુલાઈનો સમય છે ત્યાં ત્રીજા રાઉન્ડની આગાહી કરે છે અને સાથે અંબરાલે ચોથા રાઉન્ડની પણ આગાહી વ્યક્ત કરી છે તો અત્યારે હાલ વરસાદનો ચોથો રાઉન્ડ છે તે પણ આવી શકે છે એટલે કે ત્રીજો રાઉન્ડ નથી આવ્યો ને એ પહેલા જ ચોથા રાઉન્ડની આગાહી વ્યક્ત કરે છે ખાસ કરીને જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે જુલાઈના અંત સુધીમાં સિસ્ટમો આવી શકે છે સિસ્ટમ આવતાની સાથે જ વરસાદ જે છે તે વધુ આક્રમક બની શકે છે અઢારથી એકવીસ એ વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે ત્રીજા રાઉન્ડની સાથે વીસમી તારીખ પછી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનું સક્રિય થઈ શકે છે તો ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે સમગ્ર જે એકવીસમી જુલાઈનો જે દિવસ છે તે વિશિષ્ટ રહેશે કારણ કે એક બાજુ ત્રીજો રાઉન્ડ ખતમ થશે પછી તરત જ ચોથો રાઉન્ડ શરૂઆત થશે તો ત્રેવીસ થી છવ્વીસમી જુલાઈ સુધી ફરી જે ભારે વરસાદની આગાહી વ્યક્ત રહેશે ખાસ કરીને જુલાઈના અંત સુધીનો જે સમય છે ત્યારે આ બે સિસ્ટમ જે છે તે સક્રિય થવાની છે બે સિસ્ટમ સક્રિય થતાની સાથે જ ત્રીજો રાઉન્ડ જે છે તે ખતમ થશે અને ચોથા રાઉન્ડની શરૂઆત થશે તો આ બે સિસ્ટમ જોઈ શકાય છે તેમ આકાશી આફત કહી શકાય ત્રીજો રાઉન્ડ એકવીસ જુલાઈનો જે દિવસ છે વિશિષ્ટ રહી શકે છે અને તેના પછી ત્રેવીસ થી છવ્વીસ જુલાઈનો જે દિવસ છે ત્યારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે તો એકવીસમી જુલાઈનો દિવસ વિશિષ્ટ રહેશે એટલે કે આ બે સિસ્ટમ આવી છે સિસ્ટમની સાથે સાથે વરસાદની ગતિ પણ તેજ થઈ શકે છે